जननी ना हैया मा पोढ़ंता पोढ़ंता ए यमे पीधो कसुंबी नो रंग ए माना धोड़ा धावण केरी ये धाराए पाम्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुंबी नो रंग ओ राज मने लाग्यो कसुंबी नो रंग। नमस्कार दर्शक मित्रों, लोकमंच में फरी एक बार आपनु स्वागत छे। विषय तो आपनी सामे प्रस्थापित करी ज दीधो छे, झवेरचंद मेघाणीजी आज पुण्यतिथि। दर्शक मित्रों, आज लोकमंच कार्यक्रम में कंक अलग करव, राष्ट्रीय शायर मेघाणीजी पुण्यतिथि आज एवं बे महानुभावों ने आज स्टूडियो में आमंत्रण आप्यू छे कि जेमणे मेघाणीजी ने जाण्या छे, मेघाणीजी ने माण्या छे, अने बिल्कुल कही शकाय के मेघाणीजी में ओतप्रोत थई जाय छे ज्यारे तेनी वात करता करता। तो कदाच आ बधा ज जे रस पीरसावाना छे हवे आवनारा जे 29 मिनिटनी अंदर, तेनी अंदर मारो एवो प्रयत्न आज एवो छे के एक एंकर तरीके सतत आपे लोकमंच में अहींया आ सीट उपरथी आपे क्वेश्चन्स पूछता एंकर ने जोया छे। पण आजे जे बे व्यक्ति हाजर छे ते बे व्यक्तिओ ज मेघाणीजी नी वातो करशे, ने बिल्कुल मेघाणीजी नी वातो आप बधा माणसो तेनी साथे कदाच प्रथम वखत एवुं बनशे के हूँ 27 मिनिट सुधी काई नहीं बोलू, हूँ पण मानतो रहीश। सीधो परिचय करावी दऊं छूं, प्रफुल्ल भाई दवे अने दौलत भाई भट्ट आप बंने नुं स्वागत छे, मंच आपना हाथ में छे। नानी एवी कुलड़ी ने माई घोड़ा दरिया रे, नानी एवी कुलड़ी अने एमा घोड़ा दरिया रे, ए बाई एने कमखा मा सोयो ने ए संताड़ी रे, एक धूके आमे त्रोफिया रे जी, बाई एक त्राजवड़ा त्रोफण हारी आवी रे, ए त्रोफावो रूड़ा त्राजवा रे जी। दौलत भाई, तकदीर नी त्रोफनारी विधाता मेघाणी भाई नी कल्पना, ये तकदीर नी त्रोफनारी विधाता एने कच्छ सौराष्ट्र ने गुजरात ने एक एवी व्यक्ति आपी जेनु नाम झवेरचंद कालिदास मेघाणी, बगहरा गाम है कालिदास मेघाणी जमादार नो दीकरो अने साहित्य ने भर्यो एवा मेघाणी भाई ने तमे वधारे प्रेम करो छो के हूँ वधारे प्रेम करू छू एनी हरीफाई थाय तो निर्णयको निर्णय न रही सके, आपणे एटलो मेघाणी भाई ने प्रेम करीए छीए। आजे एनी पुण्यतिथि 9 मार्च। मेघाणी भाई ना दौलत भाई कया पासाने आपणे लेवो, कारण के बहुमुखी व्यक्ति हतो मेघाणी भाई। एटले मेघाणी भाई आम तो वणिक, हा એટલે સામાન્ય રીતે તો વેપાર ધંધામાં પડે, હા હા, પણ શબ્દ નો વેપાર એમને શરૂ, આમ તો વાણિયા એટલે રૂપિયાના પાયાનો હિસાબ, અને આપણે કાગળ કીધું ખબર ને કે લેખક સગળા લોકની જેદી ટાંકુ તોળાણી એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મે ગાણી, એટલે સાચી વાત તમારી, એટલે એને શ્રદ્ધાંજલિ ભગત બાપુ આપી, એ સાચા અર્થમાં આપી છે। મેઘાણીભાઈ ના તો એમણે તો પ્રફુલભાઈ તમે તો એમના સંપાદિત લોકગીતો દુહા છંદ એમનું આવરડાથી શરૂઆત કરીને એમણે છેક ભજન સંધ્યા સુધીને સંપાદન કરીને અને કેટલું બધું આપ્યું, એને તમે ઉજાગર કર્યું ને લોકો વચ્ચે રમતું કર્યું તમારા કંઠમાં મૂકીને, એ સરવાણી આજે એમની 51મી કે 55મી કે જે 60મી જે પુણ્યતિથિ જે સમયની હોય ત્યાં સુધી એ વહેતી રાખી, એમાં આપનું પ્રદાન પણ બહુ વિશિષ્ટ છે। મેઘાણીભાઈ જે કઈ સંપાદન કર્યું, આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરી, લોકગીતો બાળ ગીતો લગ્ન ગીતો દાંપત્ય જીવન પ્રેમ કથાઓ શૌર્ય કથાઓ અનેક પાસાઓને જેના ઉપર
ધોળના થડ ચડી ગયા હતા અને એ લોક સંસ્કૃતિને રોજાગર કરી આવો તો હજાર વર્ષે માણસ જન્મે નહીં અને કેટલા ઓછા સમયમાં હા બહુ 25 વર્ષનો જ ગાળો હું માત્ર હું કાયમ દોલતભાઈ દાખલો દેતો છું બીજું શું પ્રફુલભાઈ કે ઘણા સંઘર્ષ વચ્ચે કારણ કે એ પોતાના આર્થિક સંજોગો સકામણ વાળા સાંસારિક જીવનમાં પણ ઘણા બધા અટપટા પ્રશ્નો અને રાજકીય રીતે પણ ઘણા બધા દબાણો સગવડતાનો અભાવ આ બધાની વચ્ચે એક તકતા ધુણા ઉપર એનામાં ફાયર બહુ હતી જબરજસ્ત બહાદુર ફાયર હોય ને તો જ મન લાગે થાય છે અમારે લખુભાઈ હતા બોટાદમાં લખુભાઈ શેઠ મેઘાણીજી મને સૌથી વધારે આદર એટલા માટે કે મેઘાણી જેવું એની કહેણી હતી ને એવી એની કરણી કરણી કહેવાનું અલગ જીવન અલગ એવું જીવન અને કવન અલગ એમની એક રંગીલો આદમી હતો એટલે મને યાદ આવ્યો એટલે હું કહું તમને લખુભાઈ કહેતા હતા કે એક દી મેઘાણી આવ્યા કે મારી પાસે બેન ભાઈબંધી કે બાલો છે બાંધવાની દોસ્તી આપણે એવું કહેવાય ને કે આમ આમ ઓશિકાના ઘા કરે અને આવીને કીધું કે કામવાળીએ આજે ઘી ચોર્યું હવે તમે તો જોયું છે આપણે મેઘાણીબેન જે નિવાસસ્થાન છે ત્યાં તો આમ જે ટેબલ જે જ્યાં બેસીને એમણે આ પુસ્તકો લખ્યા એ ટેબલો ઉપર લખતા લખતા આમ ઊંચું જાય એટલે સીધી નજર રસોડામાં જાય દોલતભાઈ એવું બન્યું કે મેઘાણીને આમ ઊંચું જોવું અને કામવાળીને રસોડામાં કામ કરતી કામવાળીને ઘીની બોણી ખોલી અને આંગળીથી લોંધો મોઢામાં મૂકો બે ઘટના એક હારે બની સાહેબ આ માણસ નીચું જોઈ ગયો ખબર નથી પડવા દઈએ કામવાળી ને ખબર નથી પડવા દઈએ કે શેઠ જોઈ ગયા છે પછી લખુભાઈ ને કીધું કે લખુભાઈ મારી કામવાળી ઘી ચોરે એ મને પોસાય નહીં પણ એને ઘી ન ચોરવું પડે પગાર આપવાની પરિસ્થિતિ મારી મારી સાહેબ આ મેખાણી એટલે મૂળભૂત એ ખાનદાન ખમીર ખાનદાની એ બધું એનામાં ઓતપ્રોત થઈ ગયું અને એમણે તો 12 વર્ષની ઉંમરથી જ જેણે એણે સંઘર્ષ એનો તો શરૂ થયેલો કે અમરેલીમાં કાલિદાસ મેઘાણી એમને ભણવા મૂકી ગયા છાત્રા લાઈનમાં લાખાપાદરથી લાખાપાદરથી હવે એમાં એક રૂપિયો એણે જમા કરાવ્યો એને જયારે વેકેશન પડે ત્યારે એને આવવા માટે એને ગ્રહપતિ એને એક રૂપિયો આપવો તો 8 આના ટિકિટ ભાડું થાય 4 આના ગાડું ભાડું થાય 4 આના માટ ખર્ચી થાય તો અને આખું છાત્રાલય ખાલી થઈ ગયું એ સામાન લઈને આવ્યા અને એટલે રૂપિયો માગ્યો એટલે ગ્રહપતિ એને રૂપિયો આપ્યો સામાન લઈને આવ્યા અને રેલવેની ટિકિટ બારી ઉપર રૂપિયો મૂકી અને ટિકિટ માગી એટલે રેલવે ના ક્લાર્કે રૂપિયા ફગાવી દીધો ખોટો છે તો ગ્રહપતિ એ ખોટો રૂપિયો આપ્યો અને એ 12 વર્ષના મેઘાણી ઉભા ઉભા રડે બાળક મેઘાણી હવે એને પહોંચવું કઈ રીતે એક ટ્રેન પકડવાની પછી ગાડું પકડવાનું પછી એ બધું બિસ્તરો લઈ અને એને લાખાપાદર જવાનું બરાબર તો નોંધે છે એક જગ્યાએ મેઘાણીમાં કે એક બંધ કોલર ના કોટ પહેરેલો સફેદ સાફો અને મને રડતો જોઈ અને પૂછ્યું કે શું છે એટલે એણે કહ્યું કે ભાઈ આ રૂપિયો ખોટો છે ને જોવું છે એટલે એણે એક પાકીટ ખોલ્યું ક્રૂમનું અને રૂપિયો ટિકિટ બારી ઉપર મૂક્યો એમ કે આ છોકરાને ટિકિટ આપી દો વધારે પૈસાને પાછા અચ્છા એટલે આપણને ત્યારથી એના મનમાં આ એક ઘટના સમાજ પ્રત્યેની બંને પાસા ગ્રહપતિ એક અવવર્તન કરે છે જે શિક્ષણનું ધ્યાન રાખવા બેઠેલો એની જવાબદારી છે આ જવાબદારી તો એની બીજું એને એ આવો અણધાર્યો ટેકો મળી ગયો એ પણ એક સમાજનું બીજું સ્વરૂપ વિચિત્ર છે મને લાગે છે કે આ સંઘર્ષ એને જીવનમાં અનેક ક્ષેત્રમાં એમને કર્યો એની વચ્ચે 25 વર્ષના બહુ ટૂંકા ગાળામાં એમણે જે ઉજાગર કરી દત્તા ધોળાઓ સંત કથાઓ દોલતભાઈ એને એ બાળક ઝવેરચંદની સમજણ તમને ખબર છે ઓલો દૂધપાક આખા ગામમાં ઉઘરાયેલો બધાએ
પહાયતાને કીધેલું કે નાના છોકરા માટે વાટકી દૂધ ન રહે, છોકરો આજ ભણવા જવાનો છે ઝવેરચંદ, અને બધા મહેમાનો એ દૂધ પાક ખાધો, એક મેઘાણી ઝવેરચંદે નાખ્યો. એટલી ઉંમરે માણસની સમજણ માનવી મૂલ્યો ને મતલબ મેઘાણીભાઈ બહુ 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 ઊંચા. અને જો તમે દરેક સર્જનમાં પછી વસુંધરાના વાલા દવલા જો કે સોરતા પાણી કે તુલસી કેરો રવિશાહ જીવન છેલ્લી અધૂરી કાળચક્ર અધૂરી અધૂરી માનવી જીવનને એના 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 સંદર્ભમાં એને ખૂબ ચિંતન કર્યું, ખૂબ ઊંડાણથી એનું અવલોકન કર્યું, ઝીણવટી એને શબ્દ દેયા, એને ઝીણવટ અને સંવેદનશીલ વ્યક્તિત્વ એ તો હતું, અને એની વચ્ચે એને એને રાજકીય રીતે પણ સંઘર્ષ કર્યો. એટલે એક પાસું એટલું સાહિત્ય નહીં પણ રાષ્ટ્ર ગીતો, એટલે રાષ્ટ્રીય શાયર મેઘાણી તરીકે એમને બાપુએ સંબોધ્યા, એ એક બહુ મોટી ઘટના હતી. છેલ્લો કટોરો જયારેનો આપી દીધો બાપુ, એ જે કાવ્ય એને પહોંચાડ્યું 1931માં ગોળમેજી પરિષદમાં બાપુ જતા હતા ત્યારે, અને જેલમાં પણ જે સંઘર્ષ કર્યો ત્યાં પણ એને શ્રેણી વિજયની વાર્તાઓ માંડી. અને અને દોલતભાઈ એ સમય કે જ્યાં તમને ખબર, એક બાજુ રાજાશાહી ફાટીને ધુમાડી ગયેલી, એક બાજુ બ્રિટિશ એજન્સી ફાટીને ધુમાડી ગયેલી, એવા સમયમાં એના પિતા પાછા એજન્સીના નોકર અને એની વચ્ચે એને પણ એ મને આમ હું આમ કલ્પના કરું છું કે ધંધુકાની કોર્ટ મિસ્ટર ઈશાણી ન્યાયાધીશ કે મેઘાણી તમારે વિરુદ્ધ કાવતરાનો આરોપ છે, એને કીધું કે તમે સાહેબ જે આરોપ મૂકો એ વખતે હું મારે ઘેરે હતો, પણ તમારી ગાંડી સરકાર. પણ પછી ઓલો મેજિસ્ટ્રેટે કીધું કે તમારા તમારા બચાવમાં કઈ કેવું હોય કે નામદાર રજા આપો ને, તો એક ગામ એવું છે અને કહ્યું કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલા ના રુદ્રને જીવતા ના આસુડાઓ, સમર્પણ એ બધું તારે ચરણ પ્યારા. અને ન જાણું કે અમારે પંથ શી આફત કડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું કે આવા લોકોને સજા કરવાની હોય તો આવી આ મેઘાણી કરવી નથી. આ મેઘાણીની તાકાત હતી, અંદરની સચ્ચાઈ હતી, અને એ સાહિત્યને સમર્પિત આખું એનું વ્યક્તિત્વ હતું. હજારો વર્ષે બીજો મેઘાણી જન્મે એમ માનતો નથી. અને તમે જે જે આ હજારો વર્ષની જૂની અમારી વેદના આ મીઠા સત્યાગ્રહ વખતની આ વાત 1930ની ધોલેરા સત્યાગ્રહમાં એમણે સિંધુડો ગાયો, ઈ જ રાગ ઉપર જેને મનાઈ ફરમાવેલી અને ગાયો, એ ફોટો ફોટો છે આપણો. હા, એના સંજો ટોળાની વચ્ચે, હા વચ્ચે જમીન ઉપર, સ્ટેજ નથી હો, હા સ્ટેજ નથી, ટોળાની વચ્ચે મેઘાણીભાઈ ઓલી ગાય ઓલી થેલી. હા, અને તમે તમે મીઠા સત્યાગ્રહમાં લઈ ગયા અમને ને આ પ્રેક્ષકોને, શ્રોતાઓને, પ્રેક્ષકો. અમે મને લખવાય ઘણું પ્રફુલભાઈ, તમે મેઘાણીભાઈના ગીતોને ઘણું બધું જીવત. હું તો કહું દોલતભાઈ, જો મેઘાણીને હું વાંચું ને તો હું ડાક્ટર હોઉં, કલાકાર હોઉં છું. આપણે જશ આપવું ને ખરેખર મારા કેસમાં તો ઝવેરચંદ મેઘાણીને જશ અપાય. મારે હિસાબે મેઘાણીભાઈના એ મારું બહુ મોટું સદભાગ્ય છે કે મેઘાણીભાઈના લખેલા તમામે તમામ ગીતોના ઢાળ મને ખબર છે. વાહ, એ મારું સદભાગ્ય છે. અને જો માતાજીની મહેરબાની થાય ને દોલતભાઈ, મારી જિંદગીની ઓલે નથી કહેતા તારી કઈ અંતિમ ઈચ્છા, તો મારી અંતિમ ઈચ્છા એ કે મેઘાણીભાઈના તમામે તમામ ગીતો એના ઓરિજિનલ ઢાળમાં સારી રીતે ધ્વનિ મુદ્રિત કરી કરી અને વેબસાઇટ ઉપર મૂકી અને આખી દુનિયામાં જેને મેઘાણીને સાંભળો એ સાંભળે. એ ઓ દરિયો રે ડોલે રે માજમ રાતનો, એ પારણે ઝૂલે જાણે મારો વીર રે મધ રાતે માતા, રોતા રે વીરાની દોરી અને એવા હોલી યાત મે ધીરા રે ધીરાવાજો, મેં હોલી યારે તમે મધરા રે મધરા ગાજો. મને આ દોલતભાઈ હું ગાવો ને એ મેઘાણીના જીવનનો એને પોતે ટાંચણમાં લખ્યું છે. બોલી કત પર ગયા કાગને કીધું દુલા કાગને કે મેં સાંભળ્યું દુલાભાઈ ખારવાની દોશી અહીંયા દરિયાના ગીતો બહુ હારા ગાય છે તે મારે લખવા. અરે કે તમે ગાંડા થઈ ગયા જવેરભાઈ,
કે કેમ? અરે કે આપણે ઉજળિયાથી જવાતા છે, એ દારૂ પીને પડી રહેનારી કોમ આ ઉપયોગ કાગે કીધેલો. મેઘાણી કે કે દુલાભાઈ ગીતો હારા ગાય છે ને? ગીતો હારા ગીતા ગીતો કે તો હું નહીં આવું, પણ મને વ્યવસ્થા કરજો. એટલે કત મોવાથી ઘોડાગાડી કરીને કત પર ગયા, ઝૂંપડું ગોતતા 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 દ્રશ્ય થયો. એ મેઘાણી ઉતર્યા છે, એ ઝૂંપડામાં ડોશીને ગોતી છે ને કીધું કોણ છો બાપા? કે હું, મારું નામ ઝવેરચંદ મેઘાણી છે. કે હા, કેમ આવ્યો તો ભાઈ? કે મેં સાંભળ્યું કે તું દરિયાના ગીતો બહુ હારા ગાશમાં મારે લખવા છે. અરે બાપા, અમારા ગામડાના ગીતો એમાં હું તને કે એ માં મને નક્કી કરવા દો. અને સાહેબ, એ પછી ગીતો એને શરૂ કર્યા. કે આવ્યા આવ્યા જો ને બોલાય તું નાણજો, પણ નો આવ્યા રે નાવલિયા તારા નામ. અને બોલું એ જીવે જો બનિયા મારા એ મલબારી પંથ માં ઝાલ્યા જો બનિયા, મુંબઈ ની ગોદામમાં માલા રે જો બનિયા, તે દારૂડા પીને ત્યાં ગાંડા જો બનિયા, કાલે જાતા આ ગીતે. અને મેઘાણી કે ઘરે માં આ તારા લોકગીતમાં દારૂ આવ્યો, દારૂડા પીને થયા ગાંડા, અને હાટું મારા ઉજળિયાત કોમના મને રોકતા હતા. આ દારૂ એટલો બધો તમારે જોઈ, દારૂ વગર નો હાલે કે લોકગીતમાં દારૂ ઘુસાડ્યો? એટલે કીધું કે શેઠ, તમે થોડાક ઉતાવળા થઈ ગયા, ઉતાવળો સ્વભાવ લાગે છે, હું કામ દારૂ પી છે એને કઈ તપાસ કરી? તો બહુ લાંબી વાત છે, પણ દોલતભાઈ ઈ દરિયાના ગીતો ગાતી ગાતી પછી ડોશી રોવા માંડી. એટલે મેં ઘણી આમ જોયું એટલે કાગળ ને કલમ મૂકી દીધા. કેમ તું રોવા માંડી? કે કઈ નઈ શેઠ, કઈ નઈ, કઈ નઈ, આંકડા લૂચી નાખે, મળો લખવા. તું ના ના, હવે મારે જ લખવા. હવે માં તો મને કે વાત શું કામે તું રોવા માંડી? એટલે કીધું કે માં દરિયા ને ગીતો ગયો ને, મને મારો દીકરો યાદ આવ્યો, મોવાના શેઠ નું વાણ લઈને ગયો તો ડૂબ્યો ગયો. મેં ગણી કે પછી માં તે વળતર, અરે કે મેં ગાણી ભાઈ લાખો રૂપિયા નું વાણ ડૂબ્યું, મારા દીકરા ના થઈ ડૂબી ગયું, એનું કેમ મોઢે વળતર? હે, એનું વળતર હું માંગુ. મને કહું, મેં ગણી ને પેલો એટેક ન્યા આવ્યો, છાતી પકડી બેહી ગયા. આ કહેવાતી બદનામ, કહેવાતી કુસંસ્કારી જાતિઓ, કહેવાતી અને જાડી ઝાંખરા વણ પાળ્યા ફૂંફોડ્યા, અને જે દટાઈ ગયેલી જે બધી વાતો હતી એ બધી વાતોને ઉજાગર કરીને લોકશૈલીમાં પ્રફુલભાઈ એની લોકશૈલી ને આંબે બહુ નજીક ને ભવિષ્યમાં. હું એમ કહું છું કે મેઘાણી બહુ સારા લેખક, બહુ સારા આલેખનકાર, મેઘાણી બહુ સારા કવિ, તળપદી વાતોને જાણનાર, તળપદી ભાષામાં લખનાર, માના ધાવણ જેવી કવિતા. તમને એવો કોઈ પોઈન્ટ ખરો કે જેમાં મેઘાણી યાર તમે સંમત ન થતા હો? પ્રફુલભાઈ મને લાગે છે કે આજે એ વાત ને એટલા માટે રાખી કે આજે એમની પુણ્યતિથિ છે, લોકમંચમાં આપણે મેઘાણી ભાઈને જ ઉજાગર કરીએ છીએ. કોઈ પણ બાબત હોય શકે છે, એના થોડાક પાસા અણગમતા પણ હોય શકે છે, પણ એમનું જે આ જે ખેડાણ છે અને વિરાટ ને આંબેલું વ્યક્તિત્વ. અચ્છા, તમને કઈ કૃતિ ગમે મેઘાણીભાઈની? મેઘાણીભાઈની એક તો જેને એની કૃતિમાં તો પહેલા તમે નવલકથામાં લ્યો, આ નવલકથામાં લઈ તો વૈવિશાળ એક સામાજિક જીવનનું જે તાદશ ચિત્ર એમણે ઉપસાવ્યું અને વણિક અદભુત એ વણિક કુટુંબનું, અને એક સુશીલા, એ સુશીલા વિરોધ છે સુશીલાની સગાત બાબત, સગાઈ બાબત એટલે વેવિશાળ બાબત, એટલે એમણે ટાઇટલ વેવિશાળ આપ્યું. વિરોધ બધ છે, તરફેણ પણ છે, પણ આખરે તો બધા લોકો એનું હિત ઈચ્છે છે. સુશીલાનું હિત એના મોટા બાપુ જુદી રીતે માને છે, એના બાબુ જુદી રીતે માને છે, એની માતાજી જુદી રીતે માને છે, પિતા જુદી રીતે માને છે. ખુશાલનું પાત્ર છે, અદભુત પાત્ર છે, એ આખું જે ઉપસાયું છે એ કુટુંબિક જીવન, એ તો એની એક બહુ અદભુત. મને વસુંધરા અને અને
જેટલી વાર વાંચવાની કોશિશ કરી મને એટલી વાર બહુ પૂરી ના કરી શકું. અદભુત, હું તો ખરેખર ગુજરાતીઓને ભલામણ કરું, અદભુત વાંચવું જોઈએ. વસુંધરા વાલાદોલા તો વાંચવી છે. ઈ પ્રતાપ શેઠ, ઈ તેજુભાઈ, તેજભાઈ શું એને એનો સૌરાષ્ટ્ર નો અભ્યાસ, લોકજીવન નો અભ્યાસ, બિલકુલ બિલકુલ. હે, તળપદી ઉજાગર કરીને ઓલી હોટકટો ઝંડુ ઝંડુરી, અનાથાશ્રમ, અનાથાશ્રમ ઓલા બાળ એમાં કોઈ સમયના, એ સમયનું શબ્દ ચિત્ર આદર્શ કરી દીધું, અદભુત. કારણ કે એમની એમની કલમ ને તો કોઈ આંબે એવું તો હજી સુધી તો કોઈ છે નહીં. અને નવલકથામાં આ બધું બરાબર છે. ગીતોમાં તમને ગીતોમાં બધું આ રજાલી રાત, એ તો લોકગીતો. હા, પછી યુગવંદના રાષ્ટ્રીય ગીતો એમાં બધો સમાવેશ કર્યો છે. રવિન્દ્ર વીણા, હા રવિન્દ્ર વીણા, એ ટ્રાન્સલેશન કરતા મેઘાણીભાઈ નું દાખલા તરીકે આ જે છે ને, ધન ઘોર જુરે ચહોર મારુ મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, બહુરંગી મંગન પીચ પસારીને બાદલ સુન જે નયન ન ધારીને મેઘ મલાર ઉચારીને વ્યાકુળ પ્રાણ કોને કલસાદ કરે, મન મોર બની તન ગાઢ કરે. મને આમ આમ આપણી પાસે સમય નથી, પણ મને આમ ઉપડે છે. ઘર ઘર રે ઘર રે મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે, ઓલા નીર ધણે ને આંધળીએ મારા ઘેઘુર નેન જગાર કરે, મારા લોચન મામદ ગેન જરે મારા ઘેઘુર નેન જગાર કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર. પણ આ તો રવિન્દ્રનાથ, પણ તમને લાગે છે કે આ રવિન્દ્રનાથ નો તરજમો હોય? ના સાહેબ, આ કારણ કે કારણ કે એમની એમની પાસેનું જે શબ્દ ભંડો અને એમનું વર્ણન, દોલતભાઈ આ ટાગોર ને એને સંભળાયું હતું કે નહીં આ તરજમો? હા સંભળાયું, મને લાગે સંભળાયું ને. શાંતિ નિકેતન, શાંતિ નિકેતન, શાંતિ. અને પછી શું કીધું ટાગોરે? એ ડાયલોગ મને અચ્છા નથી એને એને, કારણ કે આ નાદ વૈભવ જાય છે ને, જબરો નાદ. એની સોનમાં મેટ મંડાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી, એને ઘેર જવા દરકાર નહીં, મુખ માલતી ફૂલ ને ચાવતી કુપણ કોણ બીજા કરું ધ્યાન ધરે, ઓરે મેઘી અષાઢ નું યાજ માર દોય નેન લીલા જન ગેન ભરે મારા લોચન મામદ ગેન ધરે મારા ઘેગુર નેન જગાર કરે, મન મોર બની. શબ્દ આવ્યો ના સાઉન્ડ તો જો જબરદસ્ત. એટલે કવિ તરીકે તો એ પ્રસ્થાપિત થઈ ગયેલા, અને લોક સાહિત્યના સંશોધક તરીકે તો તો સવાલ જ નથી એમાં. એની ઉર્મી તમને લાગે દોલતભાઈ, ઉર્મીઓ એટલી બધી આવતી છે, કારણ કે ગીતો, જો કે એ જમાનામાં ગીતો લાંબા લખવા, એ એક કદાચ મને લાગે છે મારો કવિતા વિષય નથી, પણ તમે જો નાના લાલ ને બધા એ સમયના જે હતા, એ બહુ લાંબી, કે 13, 14, 15, 15, 17, 17 અંતરા આ કરી, કારણ કે એ એ શું હતું કે અંદરથી ધક્કો હતા, અંદરથી ઓલી વેણ આવતી, અને એ એને એ ખાલે કે ટાળી શકતા હતા. અને એ ખંડકાળ એવો હતો કે એમાં ગાંધી યુગની અસર હતી બરાબર, અને એ એ ગાંધી યુગને એમણે જીલ્યો ખંડકાળમાં. એટલે મેઘાણી મેઘાણીભાઈનું એક પાસું તમે એવું કહી શકો કે લોકજીવન, પ્રકૃતિ, લોક સાહિત્ય, લોક સંગીત ઉપરાંત ગાંધી ગાંધી માટે સંપૂર્ણપણે આદર હતો. સામ્યવાદ, સામ્યવાદ નો શું લાગે તમને? મને મને એક હું તમને કહું, પછી પછીની અસર આવી એમની, પણ અસર હશે કારણ કે થોડા પીડિતો ના ગીતો લખ્યા એને બરાબર. દાખલે કે ઓલું મોટી દાનવી, નહીં નહીં એ તો ખરું છે, પણ ઘણ રે બોલે ને રણ સાંભળે હોજી, બંધુડો એ બોલે ને બેનડ સાંભળે હો, એ જી કાય સાંભળે કેની વેદનાની વાત, અને પછી એના વેણે રે વેણે હો સત ફૂલડાજ રે હોજી, બહુ દિન ઘડી રે તલવાર ઘડા કાંઈ તો પુને મનવાર, શું કામ કે પાંચ સાત શુરાના જયકાર
काज खूब खेलाना रे सहार रे हो ये रण बेनी કાળખંડની વાતો પણ જીલાણી ટૂંકી વાર્તામાં ખાસ કરીને આવા પીડિતોના ગીતોમાં એમાં 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 સામ્યવાદની પ્રથમ વખત આ પ્રયોગ કે બે ગેસ્ટ બોલે છે અને અને બિલકુલ એન્કર સહિત આ લાખો દર્શકો માણી રહ્યા છે આપને અને મેઘાણીજી ની વાતોને. અંતમાં અંતમાં સમયની મર્યાદા છે, મને ખ્યાલ છે કે મેઘાણીજી જેવા આવા ઉચ્ચ દરજાના લગભગ બધા જ ગુજરાતીઓના અને કદાચ હિન્દુસ્તાનીઓના રાષ્ટ્રપ્રેમી હિન્દુસ્તાનીઓના દિલમાં સ્થાન મેળવેલ મેઘાણીજીની વાતો કરવા બેસીએ તો કદાચ ટૂંકો જ પડે છે. પણ અંતમાં દોલતભાઈ, આપ આજના દિવસે પુણ્યતિથિએ એમને શ્રદ્ધાંજલિમાં શું કહેવા માંગશો શોર્ટમાં? મેઘાણીભાઈ જે પ્રાદેશિક શબ્દોનો જે એના સાહિત્યમાં રસથાલ પીરસ્યો છે, એ નવી પેઢી એને વાંચે અને વિચારે અને વાગોળે તો ગુજરાતી ભાષા અત્યારે આપણા મુખ્યમંત્રી એક સૂત્ર આપ્યું છે, વાંચે ગુજરાત તો એ વાંચે. અને એ જ કદાચ મેઘાણીજીને સાચી શ્રદ્ધાંજલિ છે. પ્રફુલ્લજી શું શ્રદ્ધાંજલિ? હું તો ગાયક છું એટલે હું તો ગાયને મેઘાણીને યાદ કરું કે હું તો ના કસુંબી નો રંગ કરતા મને એક બે મરશિયા મેઘાણી ના ગાય કે તારી જો કવિતા તણા અરે રે જેને પીધેલ હશે પાણી પછી એને લાખો સરોવર લાગશે અરે રે હાવ મોળા મેઘાણી પણ દુઆ ચંદાને સોરઠા અરે રે ઓલી સોરઠ સરવાણી પણ એટલા રોયા રાતે આહુડે અરે રે જદી મર્યો તો મેઘાણી માત સરસ્વતી મીટ માંડીને જોતી એવો દુલારો કેવો કે જે હોય સત્યભાષી નિર્ભય નિર્વ્યસની હવે કોણ ઉપાસક મારો ત્યાં તો બાવલ બેટડો જોઈ બગસરે અને પોતાના હૈયામાં ઘણું હરખાણી તો અમર લોક થી આવ્યો અમારા શાયર મેઘાણી હવે અમર લોક થી આવ્યો અમારા. અને અંતમાં અને અંતમાં પ્રફુલભાઈ કસુંબી નો રંગ અંતમાં બસ આ કાર્યક્રમ તો કસુંબી ના રંગ વગર તો મેઘાણી તો અધૂરું છે. મેઘાણી આ કાર્યક્રમ અધૂરો રહે. આખી જિંદગી નો જે રંગ છે એને મેઘાણી કસુંબલ રંગ કહે છે. એક અને કસુંબી નો રંગ તો આપણે ગાવો જોઈએ. એક મુખડો એ જનમી ના હૈયામાં અમે પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ માના ધોળા રે ધાવણ કેરી એ ધારાએ 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 પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પછી ગયા કે બેની ના કંઠે નિતરતા આલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ અને કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો એ ચોળ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને દર્શક મિત્રો પ્રસંગે મેઘાણીજી ને પ્રસંગે ખાસ ભાલે ફરી મળીશું. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ.
અમે પીધો કસુંબીનો રંગ, એમાં ના ધોળા ધાવણ કેરી, એ ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો.